नमस्कार विद्यार्थी मित्रों, उमा यूट्यूब चैनल में आप सौनों हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 11 SPCC में SP नू प्रकरण बीजू कंपनी सेक्रेटरी एना विषे अभ्यास करवानो छे। तो कंपनी सेक्रेटरी में आपणे फर्स्ट ऑफ ऑल जोईए कंपनी सेक्रेटरी में प्रस्तावना सेक्रेटरी ना गुणों ने लायकातो, सेक्रेटरी निमणूक अने तेने लगती जोगवाईओ, सेक्रेटरी ना कार्यो फरजो, सेक्रेटरी नी सत्ता मर्यादा अने तेनी जवाबदारीओ, सेक्रेटरी ना होदानो अंत अने सेक्रेटरी नू महत्व, एना विषे अभ्यास करवानो छे। तो कंपनी सेक्रेटरी में आपणे प्रस्तावना जोईए तो प्रस्तावना छे, पहेलू चेप्टर हतुं सेक्रेटरीनो अर्थ अने एना प्रकारो। सेक्रेटरीनो अर्थ अने एना प्रकारो एटले शुं? तो के सेक्रेटरीनो अर्थ एमां आपणे कई कई बाबतमां सेक्रेटरीनी जरूर पड़े, बहुराष्ट्रीय कंपनी थई, पहेला व्यक्ति एकलो धंधो करतो, पछी भागीदारी पेढी अस्तित्वमां आवी अने पछी कंपनीनो विकास थयो, એમાં સેક્રેટરીની લાયકાતો, સેક્રેટરીના લક્ષણો જોયા આપણે, અને પછી કયા કયા ગ્રુપમાં કેવા કેવા સેક્રેટરી હોય છે, ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, પછી આપણે જોયું વિદ્યાર્થી મંડળના ક્લબના સેક્રેટરી, સહકારી મંડળી, આ બધા આપણે અલગ અલગ પ્રકારના સેક્રેટરી જોયા। હવે સેક્રેટરીના ગુણો અને લાયકાતો જોવાના છે। પ્રસ્તાવના બદલાતી જતી સામાજિક વ્યવસ્થાના વાણિજ્યના સ્વરૂપે પણ કરવત બદલે છે। બદલાતી જતી સામાજિક વ્યવસ્થામાં વાણિજ્યના સ્વરૂપે પણ કરવત બદલી છે। વર્તમાન સ્વરૂપમાં સામાન્ય કંપની, મોટી કંપની, બહુરાષ્ટ્રીય કંપનીમાં આ વ્યવસ્થાનો વિકાસ થયો છે। વર્તમાન સમયમાં સામાન્ય કંપની, બહુરાષ્ટ્રીય કંપનીએ વિકાસ કર્યો છે, એના કારણે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત છે। એના કારણે જે આ સેક્રેટરી છે એ વર્તમાન સમયમાં ખૂબ જરૂરી છે। કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે। કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે। વિશિષ્ટ એટલે અલગ પ્રકારના, વિશિષ્ટ એક સંચાલન કરનાર અધિકારી છે, જેણે કંપની ધારાનું પાલન કરીને અસરકારક, કાર્યદક્ષ વહીવટ કરવાનું હોય છે। કાર્યદક્ષ, કાર્યને લક્ષમાં લઈને એને વહીવટ કરવાનો હોય છે। નવા કંપની ધારા 2013 મુજબ સેક્રેટરીને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે કે KMP કી મેનેજરિયલ પર્સન, કી મેનેજરિયલ પર્સનનો દરજ્જો આપવામાં આવે છે। કી મેનેજરિયલ પર્સન એટલે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ। કી મેનેજરિયલ પર્સન ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ પછી કંપની ધારામાં આ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ હોય, કી મેનેજરિયલ પર્સન, ઈ કી મેનેજરિયલ પર્સનમાં 5 વ્યક્તિઓનો સમાવેશ થાય છે। કી મેનેજરિયલ પર્સનમાં 5 વ્યક્તિનો સમાવેશ થાય। ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે શું? જે સંચાલનની ચાવી જેના હાથમાં હોય છે,
ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કી મેનેજરિયલ પર્સન તરીકે ઓળખવામાં આવે છે? કંપની ધારામાં આ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કેએમપીમાં 5 વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે. કેએમપીમાં કેટલા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે? તો કે 5 વ્યક્તિઓનો. પહેલું છે મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી. મેનેજિંગ ડિરેક્ટર મુખ્ય વહીવટ અધિકારી અથવા તો મેનેજર અથવા પૂર્ણ સમયના સંચાલક. પૂર્ણ સમયના એટલે કે પૂર્ણ સમય એ કંપનીમાં જ આપી શકે એ સંચાલક. કંપની સેક્રેટરી, બીજું છે કંપની સેક્રેટરી અને ત્રીજું છે મુખ્ય નાણાકીય અધિકારી. એટલે આ કી તમને એમ પૂછે કે કી મેનેજરિયલ પર્સનમાં કોનો કોનો સમાવેશ થાય છે? મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી અથવા મેનેજર અથવા પૂર્ણ સમયના સંચાલક અને કંપની સેક્રેટરી અને મુખ્ય નાણાકીય અધિકારી. આમ કહી શકાય કે કંપની ધારા પ્રમાણે કંપની સેક્રેટરીને બીજા નંબરનું કેએમપી તરીકે સ્થાન મળ્યું છે. એટલે કે કંપની ધારા પ્રમાણે કંપની સેક્રેટરીને બીજા નંબરનું કેએમપી તરીકે સ્થાન મળ્યું છે. હવે આવે છે સેક્રેટરીના ગુણ અને લાયકાતો. સેક્રેટરીના ગુણ અને લાયકાતો. સેક્રેટરીના ગુણમાં છે પહેલું સુંદર સ્વાસ્થ્ય, પ્રમાણિકતા, આકર્ષક વ્યક્તિત્વ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, નિર્ણય શક્તિ, વિશ્લેષણ શક્તિ, ઉત્સાહ, વફાદારી, આત્મવિશ્વાસ, ગુણે ચપળતા, દીર્ઘદ્રષ્ટિ, નેતાગીરી. 12 ગુણો છે, 10 લાયકાતો છે. સેક્રેટરીના ગુણો અને લાયકાતોમાં શૈક્ષણિક લાયકાત, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, કાર્યાલય સંચાલનનું જ્ઞાન, સભા સંચાલનનું જ્ઞાન, વિવિધ કાયદાઓનું જ્ઞાન, આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, જનસંપર્કનું જ્ઞાન, કોમ્પ્યુટર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. 10 લાયકાત, 12 ગુણ. હવે જોઈએ આમ આપણે સેક્રેટરીના ગુણો. સેક્રેટરીના ગુણો વિશે ચર્ચા કરીએ. પહેલું, સુંદર સ્વાસ્થ્ય. સેક્રેટરીના ગુણમાં પહેલું છે સુંદર સ્વાસ્થ્ય. પહેલાં તો સેક્રેટરીનું સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ? સુંદર હોવું જોઈએ. કંપની સેક્રેટરી મુખ્ય વહીવટી વડા હોવાના કારણે, કંપની સેક્રેટરી છે એ મુખ્ય વહીવટી વડા હોવાના કારણે તેના વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવો પડે. તેણે વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવો પડે, એટલે કે અલગ અલગ તબક્કે એને ઘણો પરિશ્રમ કરવો પડે. અનિયમિતતાઓનો પણ સામનો કરવો પડે, અથાગ પરિશ્રમ કરવો પડે, અનિયમિતતાનો સામનો કરવો પડે. આવા કઠિન કાર્યો આસાનીથી કરવા તેની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ. એક અનિયમિતતાનો એટલે કે એનો કોઈ ઘરે આવવા જવાનો સમય નક્કી ન હોય, જમવાનો સમય નક્કી ન હોય. અનિયમિતતામાં એને અનિયમિતતાનો પણ એને સામનો કરવો પડે. તો અઘરા કાર્ય કરવાના હોવાથી એનું સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ? સુંદર હોવું જોઈએ, જેથી તે થાક ન અનુભવે, એટલે એને થાક ન લાગે. શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય હોય તો માનસિક રીતે પણ તે સ્વસ્થ રહેશે. શારીરિક જો આપણું સ્વાસ્થ્ય સારું હોય તો તે માનસિક રીતે પણ કેવો રહેશે? સ્વસ્થ રહેશે. એટલે કે સેક્રેટરીનું સ્વાસ્થ્ય સુંદર હોવું જોઈએ. કંપની સેક્રેટરી મુખ્ય વહીવટી વડા હોવાના કારણે તેણે વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવો પડે, અનિયમિતતાનો સામનો કરવો પડે. કઠિન કાર્યો આસાનીથી કરવા માટે તેની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે, કારણ કે થાક ન અનુભવે. અને જો તે શારીરિક રીતે એનું સ્વાસ્થ્ય સારું હશે તો માનસિક રીતે પણ તે સ્વસ્થ રહેશે. આ હતું સેક્રેટરીનો પહેલો ગુણ. હવે છે એના પછી પ્રામાણિકતા. કંપની સેક્રેટરીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે. પ્રામાણિકતા,
સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ. બીજો પોઈન્ટ એવો છે કે સેક્રેટરીમાં પ્રમાણિકતા હોવી જોઈએ. શું કામ પ્રમાણિકતા હોવી જોઈએ? કેમ કે એ મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે, જેના કારણે તે કંપનીની અનેક બાબતો જાણતો હોય, જેના કારણે તે કંપનીની અનેક બાબતો જાણે છે. તેથી તે શુભ નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી કામ કરે તે જરૂરી છે. એની સારી નિષ્ઠા અને પ્રમાણિકતાથી તે કામ કરે તે ખૂબ જ જરૂરી છે. તેની શું ટેવો અન્ય અધિકારીઓને પ્રેરણારૂપ બને છે. તેની જે સારી ટેવો છે એ બીજા અધિકારીને પણ પ્રેરણા આપે એવી બને છે. કારણ કે તે પ્રમાણિકતાવાળો હશે તો બીજાને એમાંથી પ્રેરણા મળશે. અને પોતે ચારિત્ર્યવાન બને છે. અને પોતે કેવો બને છે? ચારિત્ર્યવાન. અંગત હિતની જાળવણીના બદલે કંપનીના હિતની જાળવણી માટે તેનામાં પ્રમાણિકતા જરૂરી છે. અંગત પોતાના સ્વાર્થ માટે નહીં, પોતાના અંગત હિતની જાળવણી માટે એના બદલે તે કંપનીનું હિત જોવે, પોતાનો સ્વાર્થ ન જોવે, કંપનીનું સ્વાર્થ જોવે, કંપનીનું સારું જોવે, એના માટે એનામાં પ્રમાણિકતા હોવી ખૂબ જ જરૂરી છે. એટલે બીજો પોઈન્ટ છે પ્રામાણિકતા. ત્રીજો પોઈન્ટ છે આકર્ષક વ્યક્તિત્વ. સેક્રેટરીએ કંપનીના વિવિધ પક્ષકારો સાથે કામગીરી બજાવવાની હોય છે. સેક્રેટરીએ કંપનીના બધા પક્ષકારો સાથે કામગીરી બજાવવાની હોય, જેમ કે શેર હોલ્ડર સાથે, ડિબેન્ચર હોલ્ડર સાથે, સંચાલક મંડળ સાથે, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ, સામાન્ય પ્રજાજનો વગેરે સાથે કામગીરી બજાવવાની હોય. એટલે શેર હોલ્ડર, ડિબેન્ચર બધા સાથે સેક્રેટરીએ કામગીરી બજાવવાની હોય છે. તો એની સાથે સાથે સરકારી વિભાગોમાં, બેન્કોમાં અને અન્ય નિષ્ણાંત વ્યક્તિઓ સાથે પણ કામગીરી કરવાની હોય છે. એની સાથે એને કંપનીમાં, બેન્કોમાં બધા નિષ્ણાંત જે વ્યક્તિ હોય એની સાથે એને કાર્ય કરવાનું હોય છે. એટલે એનું વ્યક્તિત્વ સામા પક્ષને પ્રભાવિત કરી શકે કે સામો પક્ષ છે એને પ્રભાવિત કરી શકે તેવું આકર્ષક અને પ્રભાવશાળી હોવું જોઈએ. તેવું પ્રભાવશાળી હોવું જોઈએ અને આકર્ષક હોવું જોઈએ કે સામેવાળી વ્યક્તિ છે એ એનાથી પ્રભાવિત થાય, એની ઇમ્પ્રેશન પડે, એવું એનું આકર્ષક વ્યક્તિત્વ હોવું જોઈએ. કેમ કે એને બધા પક્ષ સાથે કામ કરવાનું હોય એટલે એનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? આકર્ષક, પ્રભાવશાળી હોવું જોઈએ. ચોથો પોઈન્ટ છે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. સેક્રેટરીએ રોજબરોજના વહીવટી કાર્ય કરવાના હોય છે. સેક્રેટરીએ રોજબરોજના કાર્ય કરવાના હોય, તેથી ધંધાકીય, આર્થિક, ધારાકીય, નીતિ વિષયક, ધંધાની આર્થિક નીતિ વિષયક આ બધી ફરજ એને બજાવવાની હોય છે. આ કાર્ય સરળતાથી થાય તે માટે તેનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા જરૂરી છે. એની બુદ્ધિ પ્રતિભા કેવી હોવી જોઈએ? તેજસ્વી હોવી જોઈએ. કારણ કે એને રોજબરોજના વહીવટી કાર્ય કરવાના હોય છે, આર્થિક, ધંધાકીય, નીતિ, ફરજો આ બધું એને બજાવવાનું હોય, એટલે એની બુદ્ધિ પ્રતિભા છે એ તેજસ્વી હોવી જોઈએ. નિર્ણય શક્તિ. કોઈ પણ બાબતમાં એની નિર્ણય શક્તિ ઝડપી હોવી જોઈએ. કારણ કે એને નિર્ણય શક્તિ કેવી હોવી જોઈએ? કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ છે. કોઈ પણ બાબતમાં ઝડપથી નિર્ણય લઈ લેવો એ કાર્ય મુશ્કેલ છે, પરંતુ રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે. હવે રોજબરોજ વહીવટ કરવાનો હોય, રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ ખૂબ જ જરૂરી છે. નિર્ણય શક્તિ છે એ ઝડપી હોવી જોઈએ. જો સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય, સાધન અને શક્તિનો બચાવ થાય છે. જો સેક્રેટરી છે એ ઝડપી નિર્ણય લે, યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય, સાધન અને શક્તિનો બચાવ થાય. એટલે કે નિર્ણય શક્તિ છે એ ઝડપી લેવી જોઈએ. રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે. જો સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય બચે, કંપનીના સાધન બચે અને કંપનીનીમાં લોકો કામ કરતા બધી વ્યક્તિની શક્તિઓનો પણ બચાવ થાય છે. એટલે નિર્ણય શક્તિ ઝડપી હોવી જોઈએ. પછી છે વિશ્લેષણ શક્તિ.
પછી એનામાં કેવો ગુણ હોવો જોઈએ? વિશ્લેષણ શક્તિ. સેક્રેટરી એ કંપની વતી કરારો કરવાના હોય છે. સેક્રેટરી છે એને કંપની વતી કરારો કરવાના હોય, તેના સંદર્ભમાં જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. તેના સંદર્ભમાં એને જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. કોઈ વહીવટી પ્રશ્ન ઊભા થાય તો તેની છણાવટ કરવી, કોઈ વહીવટી પ્રશ્ન ઊભા થાય તો એનો ઉકેલ લાવો, દૂરોગામી ખરાબ પરિણામ વિચારીને નિર્ણય, કે આમ થશે તો દૂરોગામી પરિણામો વિચારીને નિર્ણય લેશે. જો વિશ્લેષણ ક્ષમતા ન હોય તો કોઈ ખોટો નિર્ણય લેવા જવાનો ભય રહે છે. જો એનામાં વિશ્લેષણ ન હોય કે આમ કરશું તો આમ થશે, આમ કરશું તો આમ થશે, આનું પરિણામ સારું આવશે, આનું પરિણામ ખરાબ આવશે, એવી વિશ્લેષણ કરવાની શક્તિ ન હોય તો નિર્ણય ખોટો લેવાઈ જશે એવું બીક રહે છે. એટલે એનામાં વિશ્લેષણ શક્તિ પણ હોવી જોઈએ. વિશ્લેષણ શક્તિ, વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. વિશ્લેષણ એટલે શું? કે આ કાર્ય કરશું તો આપણને આ પરિણામ મળશે, આ કાર્ય કરશું તો આપણને આ પરિણામ મળશે, એવી એનામાં વિશ્લેષણ શક્તિ હોવી જોઈએ. એના પછી છે ઉત્સાહ. એના પછીનો પોઈન્ટ છે ઉત્સાહ. ઉત્સાહી સેક્રેટરી અન્ય કર્મચારી માટે પ્રેરણારૂપ હોય છે. ઉત્સાહી સેક્રેટરી છે એ અન્ય કર્મચારી માટે કેવો હોય છે? પ્રેરણારૂપ હોય. કારણ કે નિરુત્સાહી વ્યક્તિ કામને બોજ બનાવી દે. ઉત્સાહી વ્યક્તિ બધાને પ્રેરણા આપે એવો હોય અને નિરુત્સાહી છે એ કામને બોજ બનાવી દે છે. અને જ્યારે ઉત્સાહી વ્યક્તિ કાર્યને સરળ બનાવી દે છે. ઉત્સાહી વ્યક્તિ હોય એ કાર્યને સરળ બનાવે અને નિરુત્સાહી વ્યક્તિ છે એ કામને બોજ બનાવે. એટલે વ્યક્તિ એનામાં ઉત્સાહ હોવો જોઈએ, એનામાં વફાદારી હોવી જોઈએ. સેક્રેટરી કંપનીનો મુખ્ય અધિકારી હોવાના કારણે તેની પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને ગુપ્ત બાબતો હોય છે. કારણ કે સેક્રેટરી છે એ કંપનીનો મુખ્ય અધિકારી છે, તો એની પાસે કંપનીની ઘણી એવી બાબતો હોય છે જે ગુપ્ત રાખવાની હોય તો તેનામાં વફાદારી જરૂરી છે. જો તે હરીફ કંપનીને રહસ્યો આપીને અંગત સ્વાર્થ સાધે તો કંપની ન ચાલી શકે. એની જે હરીફ કંપની છે એની સાથે અંગત સ્વાર્થ જોવે તો તે કંપની ચલાવી શકે નહીં. એટલે એનામાં વફાદારી ખૂબ જ જરૂરી છે. પછી છે આત્મવિશ્વાસ. એનામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. સેક્રેટરી જે કાર્ય કરે અથવા નિર્ણય લે તેમાં તેનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. જે કાર્ય કરે છે, જે નિર્ણય લે છે, તો એનામાં આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે. તે કામગીરી કરે છે તેમાં સફળતા મળશે તેવો આશાવાદ હોવો જરૂરી છે. કે તે કામ કરે છે તો એને એમાં સફળતા મળવાની જ છે, ઓ એને શું હોવો જોઈએ? આશાવાદ હોવો જોઈએ. એટલે એનામાં કોન્ફિડન્સ હોવો જોઈએ કે હું જે આ કામ કરું છું તો એમાં મને હું સફળ થઈ શકું, એવો કોન્ફિડન્સ હોવો જોઈએ. આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી ગુચ્છો સરળતાથી ઉકેલે છે. જે વ્યક્તિ આત્મવિશ્વાસ ધરાવે છે તો વહીવટી કંઈ ગૂંચવણ આવે તો એ સરળતાથી ઉકેલી શકે. કેમ કે એનામાં શું હોય છે? કોન્ફિડન્સ હોય છે. એટલે આત્મવિશ્વાસ જરૂરી છે. પછી છે કુને અને ચપળતા. પછી શું છે? કુને અને ચપળતા. સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની કુને હોવી જોઈએ. સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, કાયદાની અઘરી બાબતો હોય તો તે સમજી શકે, એ સંજોગોને આસાન બનાવી શકે, એવી એનામાં કુને હોવી જોઈએ. કે કાયદાની જટિલ બાબતો સમજવાની, મુશ્કેલ સંજોગોને આસાન કરવાની એનામાં સમજણ હોવી જોઈએ, કુને હોવી જોઈએ. પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા ફેરફાર થયા છે તેનો ખ્યાલ ચપળ વ્યક્તિને તરત આવી જાય. કે પોતાની આસપાસ શું બની રહ્યું છે, શું ફેરફાર થાય છે, તો એવી એનામાં ચપળતા હોવી જોઈએ. એટલે કે કુને અને ચપળતા હોવી જોઈએ. દીર્ઘદ્રષ્ટિ. દીર્ઘદ્રષ્ટિ એટલે લાંબી દ્રષ્ટિ. કુને અને ચપળતા પછીનો પોઈન્ટ છે દીર્ઘદ્રષ્ટિ.
દીર્ઘદ્રષ્ટિ સેક્રેટરી રોજબરોજના વહીવટી કાર્યો સાથે સંકળાયેલો હોય પરંતુ તેણે લીધેલા નિર્ણયની ભવિષ્યમાં અન્ય કારો પર કઈ અને કેવી અસર પેદા કરશે તેનો અણસાર વર્તમાનમાં આવવો જોઈએ. દીર્ઘદ્રષ્ટિ એટલે કે સેક્રેટરી રોજબરોજના વહીવટી કાર્યો સાથે સંકળાયેલો હોય છે, રોજબરોજના એ વહીવટી કાર્ય સાથે સંકળાયેલો હોય પરંતુ તેણે લીધેલા નિર્ણયોની ભવિષ્યમાં કેવી અસર થશે, ભવિષ્યમાં કેવી અસર પેદા કરશે એવી એનો અણસાર એને વર્તમાનમાં આવવો જોઈએ કે હું આ નિર્ણય લઈશ તો ભવિષ્યમાં એની શું અસર થશે, એવી એનામાં દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ કે લાંબી જોવાની નજર હોવી જોઈએ કે એની વર્તમાનમાં એને ખબર પડી જવી જોઈએ વર્તમાનમાં કે ભવિષ્યમાં આની અસર શું થશે, આનું રિઝલ્ટ શું આવશે, એવી એનામાં દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ. એના પછીનો પોઈન્ટ છે નેતાગીરી. એના પછીનો કયો પોઈન્ટ છે તો કે નેતાગીરી સેક્રેટરી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે. સેક્રેટરી છે એ કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે, તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ કાર્ય કરતા હોય છે. એટલે સેક્રેટરી છે એ પોતે ઉચ્ચ હોદ્દો ધરાવે છે, તેની હાથ નીચે ઘણા બધા કાર્ય કરતા હોય છે, એટલે એની પાસેથી સમયસર ધાર્યું કાર્ય કરાવવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ કે એની પાસેથી સમયસર ધાર્યું કામ થાય એવી એનામાં ક્ષમતા હોવી જોઈએ. આ માટે કાર્ય સૂઝ એટલે કાર્ય કરવાની સૂઝ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા આ બધા નેતાગીરીના ગુણો તેનામાં હોવા જોઈએ. કાર્ય સૂઝ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા આ બધા શું છે, જે એનામાં ગુણો છે. એટલે નેતાગીરી એનામાં એવી હોવી જોઈએ કે બધા પાસેથી એ સમયસર કાર્ય કરાવી શકે. હવે એના પછીનો પોઈન્ટ છે સેક્રેટરીની લાયકાતો. સેક્રેટરીની લાયકાતમાં શૈક્ષણિક લાયકાત, હવે એમાં આપણે સેક્રેટરીની લાયકાતો જોઈએ. નેતાગીરી તો આપણે જોયું કે એને બધા પાસેથી કામ કરાવવાનું હોય, સમયસર ધાર્યું કાર્ય કરાવવાની એની પાસે ક્ષમતા હોવી જોઈએ. આ માટે કાર્ય સૂઝ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા આ બધું એનામાં હોવું જોઈએ, તો જ નેતાગીરી કરી શકે. હવે છે સેક્રેટરીની લાયકાતો. સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની, આ બધા તો એના ગુણો હતા કે આ 12 ગુણો હોય, હવે એની લાયકાત પણ સામે હોવી જોઈએ કે લઘુત્તમ લાયકાત, ઓછામાં ઓછી લાયકાત કંપની ધારામાં જણાવેલ છે, પણ સેક્રેટરી પાસે આના કરતાં વધુ લાયકાતો હોય તો તે સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી શકે છે. સેક્રેટરી પાસે આના કરતાં વધુ લાયકાત હોય તો તે યશસ્વી બહુ સરસ ફરજ બજાવી શકે છે. આ લાયકાતો શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે. આ લાયકાતો શિક્ષણ દ્વારા મેળવી શકાય છે અને તાલીમ દ્વારા મેળવી શકાય છે, જે નીચે મુજબ છે. એના પહેલો પોઈન્ટ છે શૈક્ષણિક લાયકાત. સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી એનું પ્રમાણપત્ર હોવું જોઈએ. બીજી રીતે કહીએ તો કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. બીજી રીતે કંપની ધારાની જોગવાઈ મુજબ તે સેક્રેટરી હોવો જોઈએ. આ ઉપરાંત કાયદાની ડિગ્રી તેને દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડતરમાં મદદરૂપ થાય છે. આ માટે એની જે કાયદાની ડિગ્રી છે, દસ્તાવેજો બનાવવામાં, કરાર ઘડતરમાં, કરારના ઘડતર કરવામાં, દસ્તાવેજો બનાવવામાં ખૂબ જ જરૂરી છે. એટલે આ શૈક્ષણિક લાયકાતમાં પહેલાં તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીનું પ્રમાણ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. બીજો પોઈન્ટ છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. કંપની આ હિસાબો વ્યવસ્થિત થાય, કાયદા મુજબ થાય, સમયસર ઓડિટ થાય, સમયસર ચેક થાય, આ બધી એની ફરજ છે. એટલે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જરૂરી છે. ત્રીજો પોઈન્ટ છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. કાર્યાલયનો વડો સેક્રેટરી છે, એટલે એને કાર્યાલયના કાર્યોની
કાર્યાલયનું કારણ અને ફાળવણી કેવી રીતે કરવી, જુદા જુદા વિભાગ વચ્ચે સંકલન કરાવવું, આ માટે કાર્યાલય સંચાલનનું અલગ અલગ વિભાગ હોય તો બધા વચ્ચે સંકલન કરાવવું, એટલે એને કાયદાનું જ્ઞાન હોવું જોઈએ, કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ, કે એટલું જ નહીં રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન જરૂરી છે. કારણ કે રોજબરોજમાં કંઈક કાર્યાલય સંચાલનમાં પ્રશ્નો ઊભા થાય તો એના માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન જરૂરી છે. એટલે કે કાર્યાલય સંચાલનનું જ્ઞાન જરૂરી છે, સભા સંચાલનનું જ્ઞાન, કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેરહોલ્ડરની, ડિબેન્ચર હોલ્ડરની, લેણદાર વગેરેની સભા ભરવાની હોય, શેરહોલ્ડરની, ડિબેન્ચર હોલ્ડરોની, લેણદારોની આ બધાની એને સભા ભરવાની હોય તો સભા ભરતા પહેલાં, સભા દરમિયાન અને સભા પૂરી થાય પછી એની જુદી જુદી ફરજ હોય. કે સભા પહેલાં એની કઈ ફરજ હોય તો કે સભા બોલાવવાની નોટિસ હોય, એજન્ડા તૈયાર કર્યો, કાર્યસૂચિ તૈયાર કરવી કે સભામાં કયા કયા પોઈન્ટ લેવાના છે, કેટલી મિનિટ્સ લખવી એટલે કેટલી મિનિટ થાય, કયામાં કયા પોઈન્ટમાં કેટલી મિનિટ્સ, કોરમ એટલે કે ઓછામાં ઓછી કેટલી સંખ્યા, કોરમ અને પ્રોક્સી, કોરમ એટલે કે ઓછામાં ઓછી કેટલી સંખ્યા હશે હાજર, પ્રોક્સી એટલે કે કોઈના બદલામાં કોણ આવશે, એવી અંગેની જોગવાઈનું પાલન થાય તે માટે કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન જરૂરી છે. કે સભા સંચાલનનું એને જ્ઞાન હોવું જરૂરી છે કે ક્યારે સભા બોલાવી, એજન્ડા તૈયાર કરવો, નોટિસ લખવી, મિનિટ, કોરમ અને પ્રોક્સી, કોરમ એટલે ઓછામાં ઓછી કેટલી સંખ્યા હાજર રહેશે, કોના બદલામાં કોણ આવશે આવી, પ્રોક્સી એટલે કોના બદલામાં કોણ આવશે, આ અંગેની જોગવાઈનું પાલન થાય તે માટે કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન જરૂરી છે. એના પછી છે વિવિધ કાયદાઓનું જ્ઞાન. વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે, કારણ કે કંપનીનું સંચાલન અસરકારક રીતે તો જ કરી શકે કે એની પાસે બધા કાયદાઓનું જ્ઞાન હોય. આ કાયદામાં ખાસ કરીને ભારતીય કરારનો કાયદો, સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીનો કાયદો હોય છે, જે કંપનીનામાં લાગુ પડે છે સેબીનો કાયદો, માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ પીએફ અંગેનો કાયદો, જામીનગીરી કરારનો, વેટ અંગેનો, સર્વિસ ટેક્સનો, ટેક્સ કેટલો લાગશે, આ પ્રમાણે વિવિધ ધારાકીય જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો તે કામગીરી કાર્યક્ષમ થાય અને સરળ થાય અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીમાંથી દૂર, કાનૂની મુશ્કેલી, કાયદાઓ માટેની મુશ્કેલી, જે કાનૂની મુશ્કેલી આવે તો એમાંથી કંપની દૂર થાય જો સેક્રેટરીને વિવિધ કાયદાઓનું જ્ઞાન હોય તો. હવે છે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે, સમાજનું એક, કંપની છે એ સમાજમાં અસ્તિત્વમાં આવે, સમાજનો એક ભાગ છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે, તેથી સેક્રેટરીએ વર્તમાન પ્રવાહ હોય તે માહિતગાર રહીને, વર્તમાન કેવો પ્રવાહ છે, પ્રવાહ બદલાતે છે તો પલટાતા પ્રવાહોથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે, કંપની માટે એની લાભદાયી પરિસ્થિતિ બને. સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરે છે. સમાજમાં આર્થિક અને રાજકીય પ્રવાહ છે એ ચોક્કસ રીતે કંપનીને અસર કરે છે, એટલે કે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. પછી છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. સાંપ્રત સમસ્યા એટલે સેક્રેટરીએ વર્તમાન પ્રવાહ અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું આવશ્યક છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે, આ સમસ્યા છે એ કંપનીના વિકાસ ઉપર અસર કરે. દાખલા તરીકે એને સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, એટલે કે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ, આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ છે, ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો કે એ ખનિજ તેલની આસામ છે એ ખનિજ તેલનો નિકાસ ન કરી શકે, તો સાંપ્રત સમસ્યાની ઊભી થયેલી પરિસ્થિતિને અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી, સેક્રેટરી છે એ સંચાલક મંડળને માર્ગદર્શન આપે કે ભવિષ્યમાં આ મુશ્કેલી ઊભી થવાની છે અને એ સમસ્યા સામે આગમ ચેતી રાખે છે કે ભવિષ્યમાં ખનિજ તેલ આટલું નહીં મળે, ખનિજ તેલ ઉપર પાબંદી લગાવી છે, આવું એને જાણકારી હોય, આવું જ્ઞાન હોય તો તે સંચાલક મંડળને જણાવી શકે છે અને સંચાલક મંડળને આગમ ચેતી આપે છે. પછી છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. અંગ્રેજી ભાષા ઉપર તો પ્રભુત્વ હોવું જ જોઈએ અને બીજી બધી ભાષાઓનું પણ સેક્રેટરીને જ્ઞાન હોવું જરૂરી છે. કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે, કંપનીના બધા કામકાજ છે અંગ્રેજી ભાષામાં ચાલે. સેક્રેટરીએ જુદા જુદા પક્ષકાર સાથે કંપની વતી પત્રાચાર કરવાના હોય છે. કંપની
સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રાચાર કરવાના હોય છે. તેથી અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસલ કરવાની, અંગ્રેજી ભાષા ઉપર તેનું પ્રભુત્વ હોવું જ જોઈએ, કારણ કે એને જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્ર વ્યવહાર કરવાના હોય, કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે. કંપનીનો વિસ્તાર થાય તો એને વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવું પડે. એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે, અને વિદેશી ભાષાનું જ્ઞાન હોય તો કંપની સેક્રેટરીને કરાર કરવામાં મદદરૂપ થાય છે, વિદેશી કંપની સાથે કામ કરવામાં મદદરૂપ થાય છે. જનસંપર્કનું જ્ઞાન, સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકાર સાથે કાર્ય કરવાનું હોય તેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે. જુદા જુદા પક્ષકાર સાથે કામ કરવાનું હોય તો એની જોડે એને સંપર્ક જરૂરી છે, જેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકાય. કંપની સેક્રેટરીએ જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય, તો લાંબે ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો કરી શકાય છે. લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય અને જનસંપર્કનું જ્ઞાન હોવું જોઈએ. એટલે કે જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય એટલે જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ, અને લોકો સાથે એને કેવી રીતે વ્યવહાર કરવો, એનામાં વિશ્વાસ કેળવવો, એવું એનામાં જ્ઞાન હોવું જોઈએ. એટલે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય, લોકો સાથે એને એવી રીતે વ્યવહાર કરવો, એટલે જનસંપર્કનું જ્ઞાન. કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન, કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, બીજા ઇલેક્ટ્રોનિક સાધનો હોય એનું પણ જ્ઞાન હોવું જોઈએ. વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીમાં કોમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે. કોમ્પ્યુટર છે એ આજના સમયની ખૂબ જ જરૂરિયાત છે. વિકસિત સમાજમાં આજે આપણો સમાજ છે એ વિકસિત થયેલો છે, કારણ કે કોમ્પ્યુટર દ્વારા શેરહોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો, જે શેરહોલ્ડર છે, ડિબેન્ચર હોલ્ડર છે, સંચાલક મંડળ છે, એ કંપની અંગેની બધી બાબતો, પક્ષકારો વિશેની વિશાળ માહિતીનો સંગ્રહ કરી શકે, એટલે કે વિશાળ માહિતીનો સંગ્રહ કરી શકે છે, જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. એટલા માટે સેક્રેટરી પાસે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ખૂબ જરૂરી છે. કારણ કે બધી માહિતીનો સંગ્રહ કરી શકે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો, એનું પણ એને જ્ઞાન હોવું જોઈએ કે ઓફિસમાં કેટલા સાધનો વપરાય છે ઓફિસ સંચાલનમાં, જેથી કર્મચારીની ગેરશિસ્ત ઉપર અંકુશ રાખી શકાય. ઝેરોક્સ મશીન છે, સ્કેન છે, પ્રિન્ટર છે, આ બધા ઓફિસના સાધનો કહેવાય, તો એનું જ્ઞાન એને એવું હોવું જરૂરી છે, કારણ કે એને જ્ઞાન હોય તો તે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પર અંકુશ રાખી શકે છે, કર્મચારીની ગેરશિસ્ત ઉપર અંકુશ રાખી શકે છે. એટલે કે આ 10 છે એ સેક્રેટરીની લાયકાતો છે. હવે આપણે સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આજે આપણે સેક્રેટરીના ગુણ અને લાયકાતો જોયા. ગુણમાં સુંદર શ્વાસ થઈ, પ્રમાણિકતા હોવી જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ, આકર્ષક પ્રતિ વ્યક્તિત્વ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, ત્વરિત નિર્ણય શક્તિ, ઉત્સાહ, વફાદારી, આત્મવિશ્વાસ, કુની ચપટતા, દીર્ઘદ્રષ્ટિ અને નેતાગીરી. એટલે કે આ 12 ગુણો જોયા. 10 લાયકાતો જોઈ કે કેવું કેવું જ્ઞાન, કાર્યાલયનું જ્ઞાન, જનસંપર્કનું જ્ઞાન, કોમ્પ્યુટરનું જ્ઞાન, ભાષાનું જ્ઞાન, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન અને શૈક્ષણિક જ્ઞાન. સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, આ 10 છે એના લાયકાતો છે. આવું બધું એનામાં જ્ઞાન હોવા જોઈએ. તો હવે આપણે સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.